एक चक्षुर्न काकोयम बिलमिच्छन्न पन्नगः क्षीयते वर्धते चैव न समुद्र न चंद्रमा। एटले के ते एक आँखवाळो छे पण कागड़ो नथी। दरमा जवानी इच्छा राखतो होवा छतां साप नथी। घटे छे अने वधे छे पण समुद्र नथी के चंद्र नथी। चित्र तमे जुओ छो एटले तमने जवाब तो ख्याल आवी ज गयो हशे। सूचिका एटले के सोय तेनो जवाब छे। आपणे आगळ समजीए। सामान्य रीते एवं मानवामां आवे छे कि कागड़ाने एक ज आँख होय छे, बीजी आँख काणी होय छे। तेम अहीं सोयने पण एक ज आँख होय छे, एटले के छिद्र होय छे जेमां आपणे दोरो परोवीए छीए। साप जे रीते दरमां जाय छे तेम सोय પણ વારંવાર કપડામાં જાય છે અને તેથી તે જ તેનું દર છે। સમુદ્રમાં ભરતી આવે ત્યારે તે વધે છે અને ઓટ આવે ત્યારે તે ઘટે છે। ચંદ્ર પણ વધે છે અને ઘટે છે। ગુજરાતી મહિના મુજબ ચંદ્ર અજવાળિયામાં વધે છે અને અંધારિયામાં ઘટતો જાય છે। તેજ રીતે અહીં કપડું સીવતી વખતે સોય કપડામાં જાય ત્યારે ઘટે છે અને બહાર આવે ત્યારે વધે છે। બીજું છે ચતુર્મુખો ન ચ બ્રહ્મા વૃષારૂઢો ન શંકર નિર્જીવી ચ નિરાહારી અજસ્રમ ધાન્ય ભક્ષણમ। ભાવાર્થ તે ચાર મુખવાળો છે પણ બ્રહ્મા નથી। બળદ પર બેસે છે પણ શંકર નથી। નિર્જીવ અને નિરાહારી છે છતાં નિત્ય અનાજનું ભક્ષણ કરે છે। ઉપર જે ફોટોગ્રાફ્સ અને ચિત્ર આપેલા છે તેના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય છે। જવાબ છે હલમ, એટલે કે હળ। બ્રહ્માજીના ચાર મુખ હોય છે તેમ હળનો આકાર પણ ચાર મુખવાળો હોય તેમ લાગે છે। ભગવાન શંકરનું વાહન બળદ છે તેમ હળ પણ બળદો દ્વારા જ ખેંચવામાં આવે છે। હવેના સમયમાં જો કે ટ્રેક્ટરથી પણ ખેતી થાય છે। હળ નિર્જીવ અને નિરાહારી હોવા છતાં બળદો દ્વારા ખેંચવામાં આવતો હોવાથી તે ખેતરમાં જ ફર્યા કરે છે। તેથી તે અનાજ ન ખાતો હોવા છતાં સતત ધાન્યનું ભક્ષણ કરતો હોય તેમ લાગે છે। અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિતઃ અમુખઃ સ્ફુટ વક્તા ચયો જાનાતિ સ પંડિતઃ। ભાવાર્થ તે પગ વિનાનો હોવા છતાં દૂર સુધી જાય છે, સાક્ષર છે એટલે કે ભણેલો છે પણ પંડિત નથી। તે મુખ વિનાનો હોવા છતાં સ્પષ્ટ બોલે છે, તેને તે જ જાણે છે જે પંડિત છે। જવાબ છે લિખિતમ પત્રમ, એટલે કે લખેલો પત્ર। આપણે બંને ફોટોગ્રાફમાં જોઈ શકીએ છીએ કે પત્ર છે। લખેલા પત્રને પગ ન હોવા છતાં તેના પર લખેલા સરનામે તે પહોંચી જાય છે। તેના પર અક્ષરો લખેલા હોવાથી તે સાક્ષર તો છે પણ પંડિત નથી। પત્રને મુખ
नथी होतुं, छतां तेमां लखेली वातो सामेनी व्यक्तिने स्पष्ट रीते समझाई जाय छे। फक्त भणेला लोको ज लखेला पत्रने वांची शके छे। पर्वताग्रे रथो याति भूमौ तिष्ठति सारथी ही, चलती वायु वेगेन पदमेकम न गच्छति। पर्वतनी टोच पर रथ चाले छे अने सारथी जमीन पर रहे छे। ते वायुना वेग थी चाले छे पण एक पगलुए आगळ जतो नथी। कुंभकारस्य चक्रम एटले के कुंभारनो चाकड़ो। कुंभार पोतानो चाकड़ो जमीन थी थोड़ो ऊपर राखीने फेरवे छे। तेने फेरवनार कुंभार तेनो सारथी छे। ते जमीन पर ज बेसे छे। ते माटली घड़वा माटे चाकड़ाने वायु वेगथी एटले के झड़पथी फेरवे छे। छता एक कुंभारनो चाकड़ो तो त्यानो त्याज होय छे, ते आगळ जतो नथी। सुवर्णस्य 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 च जानकी, प्रेषिता तव रामेण सुवर्णस्य च मुद्रिका। खूब ज सुंदर श्लोक छे। उच्च कुळनी हे जनक नंदीनी सीता, श्रेष्ठ परिवारना श्री रामे तमारा माटे आ चळकता रंगनी सोनानी वींटी मोकली छे। अहीं सुवर्ण शब्दना चार अर्थ थाय छे। सुवर्णस्य सुवर्णस्य एटले के उच्च कुळनी, सुवर्णस्य एटले श्रेष्ठ परिवारना, सुवर्णस्य तेनो अर्थ चळकता रंगनी एवो थाय छे, अने सुवर्णस्य एटले सोनानी। रामायणमां ज्यारे हनुमानजी रावणनी लंकामां श्री रामे आपेली वीटी लई अशोक वाटिकामां सीता माता पासे जाय छे, त्यारे हनुमानजी सीताने कहे छे, हे सुवर्णस्य એટલે કે ઉચ્ચ કુળમાં જન્મેલી જનક રાજાની પુત્રી સીતા, સુવર્ણસ્ય એટલે શ્રેષ્ઠ પરિવારના શ્રી રામે તમારા માટે આ સુવર્ણસ્ય એટલે કે ચળકતા રંગની, સુવર્ણસ્ય એટલે સોનાની વીંટી મોકલી છે। અહીં સુવર્ણ શબ્દને ચાર વખત અલગ અલગ અર્થમાં ઉપયોગમાં લઈ વાક્યરચના કરવામાં આવેલી છે। અશોક વાટિકાનો પ્રસંગ તો તમે બધા જાણો જ છો ને। હનુમાનજી માતા સીતાને શોધતા શોધતા અશોક વાટિકા પહોંચે છે, ત્યાં માતા મળે છે અને આ રીતે વીંટી આપીને તે પોતાની ઓળખાણ આપે છે। ત્યારબાદ તેમને ખૂબ જ ભૂખ લાગી હોવાથી સીતા માતાની આજ્ઞાથી તેઓ ફળ ખાય છે અને આજ્ઞા મુજબ ફક્ત જમીન પર પડેલા જ ફળ તેમને ખાવાના હતા। હનુમાનજી તો ખૂબ જ તોફાની, માટે તેમણે જે ફળ ઝાડ ઉપર સરસ મજાના લટકતા હતા, રસીલા હતા, તે બધા ફળોને જમીન પર પાડવા માટે આખે આખા ઝાડ હલાવી અને તોડી નાખ્યા। આ વાતની જ્યારે રાવણને ખબર પડે છે ત્યારે રાવણ ખૂબ જ મોટું સૈન્ય મોકલે છે અને હનુમાનજીને પકડવાની કોશિશ કરે છે, પરંતુ આ તો હનુમાનજી કોઈનાથી એ કાબૂમાં આવતા નથી। છેવટે પોતાની ઈચ્છાથી જ પકડાઈને તેઓ રાવણ પાસે જાય છે। આવી સુંદર મજાની કથા હનુમાનજીની છે। સંસ્કૃત ધોરણ 8 દ્વિતીય સત્ર, તેમાં એકમ 3 પ્રહેલિકા। પ્રહેલિકા હા એટલે ઉખાણા। આ પ્રકરણમાં આવતા જેટલા ઉખાણા છે તે બધા આપણે જોઈ લીધા,
વાંચી લીધા, સમજી લીધા અને તેના ઉત્તરો પણ જોઈ લીધા છે. ત્યારબાદ આપણે તેને ટિપ્પણી એટલે કે શબ્દોના અર્થ પણ લખ્યા. આજે આપણે સ્વાધ્યાય શરૂ કરશું. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. આ શબ્દો આપણે મોટેથી વાંચવાના છે. વાંચવાનો હેતુ એટલો છે કે આપણને દરેક શબ્દનો ઉચ્ચાર કેવી રીતે થાય તે ખ્યાલ આવે, સાથે સાથે આ બધા જ શબ્દો આપણે સંસ્કૃતની નોટમાં લખશું પણ ખરા, બરાબર ને? તો આપણે શરૂ કરીએ છીએ સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન. હું શબ્દ બોલું છું, તમારે પણ મારી પાછળ શબ્દ બોલવાનો છે અને ચોપડીમાંથી સાથે સાથે વાંચતા પણ જવાનો છે. કાકોયમ, પન્નગહ, અજસ્રમ, સ્ફૂટવક્તા, પર્વતાગ્રે, ભોજનાંતે. પ્રશ્ન બી, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, એક ચક્ષુહુ કહ અસ્તિ. જવાબ છે, એક ચક્ષુહુ કાકહ અસ્તિ. કહ ધાન્ય ભક્ષણમ કરોતિ, હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. ત્રીજો પ્રશ્ન, સારથી કુત્ર તિષ્ઠતિ. જવાબ છે, સારથી ભૂમૌ તિષ્ઠતિ. ચોથો પ્રશ્ન, રથ કુત્ર યાતિ. રથ પર્વતાગ્રે યાતિ. પાંચમું, રામેણ કા પ્રેષિતા. રામેણ સીતાયૈ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિતા. છઠ્ઠો અને છેલ્લો પ્રશ્ન, જયંતઃ કસ્ય પુત્રઃ. જયંતઃ શક્રસ્ય એટલે કે ઇન્દ્રસ્ય પુત્રઃ. ત્યારબાદ પ્રશ્ન ત્રણ છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જે ત્રણ શબ્દ આપ્યા છે તેમાંથી સાચો શબ્દ આપણે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. ચતુર્મુખ ખાલી જગ્યા અસ્તિ. જવાબ છે, બ્રહ્મા. ચાર મુખવાળા બ્રહ્મા છે. ભોજનાંતે પેયમ તક્રમ. ભોજનના અંતે છાશ પીવી જોઈએ. અપદ શબ્દસ્ય અર્થ પાદ રહિત. અપદ શબ્દનો અર્થ છે પાદ રહિત. ચોથું, રથ વાયુવેગેન ચલતિ. રથ હવાની ઝડપથી ચાલે છે. વિષ્ણુપદમ દુર્લભમ પ્રોક્તમ. વિષ્ણુપદને દુર્લભ કહેવામાં આવ્યું છે. આ રીતે આપણે ખાલી જગ્યા પૂરશું. પ્રશ્ન પાંચ, નીચે આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં લખો. ગુજરાતી શબ્દ આપેલા છે,
તે શબ્દોને આપણે સંસ્કૃતમાં લખવાના છે. ભોજન બાદ, ભોજનાંતે, મુખ વિનાનો, અમુખ, એક ડગલું, એકમ પદમ, વીંટી, મુદ્રિકા, દૂર જનાર, દૂરગામી, બળદ પર બેસનાર, વૃષારૂઢ. પ્રશ્ન છ, અહીં આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો. વૃષ તો વૃષારૂઢ, અશ્વ તો અશ્વારૂઢ, ગજ તો ગજારૂઢ, વૃક્ષ તો વૃક્ષારૂઢ. તે જ પ્રમાણે પદમ તો પદમેકમ, શબ્દમ શબ્દમેકમ, વાક્યમ વાક્યમેકમ, ગીતમ ગીતમેકમ. ભોજન તો ભોજનાંતે, દિન દિનાંતે, નિશા નિશાંતે, વર્ષા વર્ષાંતે, પર્વત તો પર્વતાગ્રે, રથ તો રથાગ્રે, વૃક્ષ તો વૃક્ષાગ્રે, પુત્ર તો પુત્રાગ્રે. તમને એમ થતું હશે કે ચોથો પ્રશ્ન તો રહી ગયો, પરંતુ તે ગૃહકાર્યમાં તમારે કરવાનો છે. આમ તો ચોથો પ્રશ્ન આવી જાય તે રીતે આખું જ આપણે બધા જ શ્લોક લખી લીધા છે સંસ્કૃતની નોટમાં, માટે તેમાં તમારું આ ચોથા પ્રશ્નનો જવાબ આવી જશે. સાથે સાથે તમે ટિપ્પણી પણ લખજો, જેથી શબ્દોના અર્થ પણ તમે શોધી શકો અને સમજી શકો.